મજામાં છો ને? તો બાળકો આજે આપણે હિન્દી વિષય શીખીશું. તેમાં આપણે ધોરણ બે વિષય હિન્દી તેમાં આપણે પ્રથમ બે સ્વર સ્વર તો બાળકો મેં તમને આગળ શીખવાડી દીધા. અ આ ઈ ઈ ઉ ઉ ઋ એ ઐ ઓ ઔ અં અહ આ બધા શું છે આપણા સ્વર. પણ બાળકો હવે આપણે એ સ્વર વિશે થોડું આગળ શીખી. તેમાં પહેલો સ્વર છે અ. ગુજરાતીમાં હિન્દીમાં અ અનાનો અ અને ગુજરાતીમાં અજગરનો અ. બરાબર બાળકો? તો થોડા શબ્દો વાંચ્યો અને લખો. તો જો બાળકો અ ઉપરથી સ્વર અ ઉપરથી મેં કેટલાક શબ્દો લખ્યા છે તે તમારે મારી સાથે બોલવાના પણ છે અને લખવાના પણ છે. જો પહેલો શબ્દ છે અમર, તો તમારે ફરીથી એ સાથે લખવાનું છે અ મ ન. બરાબર બાળકો? આવી રીતે બીજો શબ્દ છે અભય, તો તમારે મારી સાથે બોલવાનું પણ છે અને લખવાનું છે અભય. બરાબર બાળકો? ત્રીજો શબ્દ છે અજબ, તો અ જ બ. બરાબર બાળકો? ચોથો શબ્દ છે અસર, તો આપણે એની સામે લખીશું અ સ ર. પાંચમો શબ્દ છે અમર, તો અ મ લ. તો બાળકો તમારે આવા શબ્દો બોલવાના છે અને લખવાના છે. હવે જો બાળકો ખાલી જગ્યામાં ખૂટતો વર્ણ મૂકી શબ્દ બનાવો. તો અહીં જો બાળકો કેટલા શબ્દો આવ્યા છે અ ક ર અને ગ. આ શબ્દો મૂકી નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. ખાલી જગ્યા જ ગ ર, તો શું આવશે? અ અજગર આવશે બાળકો. અજગર ખાલી જગ્યા ના ર, તો અનાર આવશે. અનાર બને છે બાળકો વાક્ય ખાલી જગ્યા ભરી લખીએ એટલે. ચ ખાલી જગ્યા ખા, તો ચ ર ખા બની શકે બાળકો. ચ ર ખા. ચોથું છે ખાલી જગ્યા લમ, તો કલમ શું થશે બાળકો? કલમ. પાછું ખાલી જગ્યા જ, તો ગજ શું? ગજ. ચોથું ખાલી જગ્યા મલ, શું આવશે? ક કમલ. કમલ બાળકો તમને ખબર પડી કે આપણે શબ્દ આપ્યા હોય તે ઉપરથી ખાલી જગ્યા કેવી રીતે પૂરવાની. હવે આપણે થોડા અ ઉપરથી વાક્યો લખીશું તે આપણે આગળ શીખીએ. હવે બાળકો આપણે સ્વર હિન્દીમાં અ, તેના પરથી હવે નીચેના વાક્યો વાંચો અને લખો. તો જો બાળકો હું વાક્ય લખું પણ છું અને વાંચું પણ છું, તમારે પણ સાથે વાંચવાનું છે. પહેલું છે અમર, જ ફ. અમર જ ફ. બીજું છે અજય, સડક પર ચલ. બરાબર આપો. ત્રીજું છે રમણ, ભજન કર.
चौथू वाक्य छे बाळको अनवर खत पर अनवर खत पर पांचमो छे बाळको मलय कलम पकड़ बराबर को तो आ हता अपना पांच वाक्यो अम ज ग अजय सड़क पर चल रमण भजन कर अनवर खत पर मलय कलम पकड़ बाळको तमने हवे आ स्वर विशे खबर पड़ी गई हशे अने तमारे तेना शब्दो वाक्यो अने उतावळ मूकी खाली जगह रखवानी छे तो बाळको अहीं आपणो आ स्वर पूरो थाय छे जय श्री कृष्ण जय हिंद।